a leading local news channel of Vadodara. भरूच जिल्लामां कोरोनानो काळो कहर यथावत छे। जिल्लामां रोजना पॉजिटिव केसोमां सतत वधारो थई रह्यो छे। अनेक दर्दीओ साजा थया छे तो अनेक होस्पिटलमां हजी पण सारवार लई रह्या छे। संक्रमणने रोकवा माटे तंत्र द्वारा प्रथम रात्रि कर्फ्यू अने त्यारबाद दिवस दरमियान पण वेपार धंधा उपर अनेक अंकुश लादवामां आव्यो छे। વધતા સંક્રમણ વચ્ચે જ્યાં એક બાદ એક હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે તો બીજી તરફ અનેક દર્દીઓ પોતાનો દમ તોડી રહ્યા છે। કોવિડ પ્રોટોકોલથી સ્મશાન અને કબ્રસ્તાનમાં રોજના મૃતદેહ આવવાનો સિલસિલો યથાવત છે। ગત રાત્રિ સુધી કોવિડ સ્મશાન ખાતે 53 જેટલા મૃતદેહને કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યો હતો। કોરોના મહામારી વચ્ચે ભરૂચમાં ભયંકર પરિસ્થિતિનું સર્જન થયું હોય તેમ કોવિડ સ્મશાન અને કબ્રસ્તાનમાં થયેલ અંતિમવિધિ અને દફનવિધિ ઉપરથી કહી શકાય છે કે વર્તમાન પરિસ્થિતિ ભરૂચમાં વધુ વિકટ છે। જિલ્લામાં સંક્રમણ રોકવા માટે તંત્ર દ્વારા વેક્સિનેશન ઝુંબેશ વધુ ઝડપી બનાવવામાં આવી છે। મહત્વની બાબત છે કે કોરોનાની આ ચેઇનને તોડવા માટે ભરૂચ જિલ્લાના લોકોની મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે। લોકો તંત્રના આદેશોનું ચુસ્ત પાલન કરે તે જરૂરી છે। બિનજરૂરી પોતાના ઘરોની બહાર ન નીકળવું, ભીડભાડવાળા વિસ્તારમાં જતા અટકવું જોઈએ। જો થોડા પણ લક્ષણો જણાઈ આવે તો પોતાના પરિવારના સભ્યોથી દૂર રહીને તાત્કાલિક પોતાનું ટેસ્ટ કરાવી લેવું જોઈએ અને રિપોર્ટ ન આવે ત્યાં સુધી પોતાની કાળજી પોતે સ્વયં રાખવી જોઈએ તે જ સમયની પણ માંગ છે।